સબસ્ક્રાઇબ કરો આ ચેનલ ને. આ શું છે? ફોટો છે, મને દેખાય છે. કોનો છે? કોણ? છોકરી શીર્ષાસન કરે છે. છોકરી શીર્ષ? અચ્છા, આમ છે. હા, સોરી, મને એ થયું કે મને છોકરી લાગે. તને શું લાગે છે? ડાકણ. તમે આને ઓળખો છો? હા કે ના? હા કે ના? આમાં ઓપ્શન જેવું ખરું? કોણ છે આ? આ બેન છે. મારી બેન છે? મારી ક્યાંથી હોય? મારા બાપાને ટાઈમ જ ક્યાં હતો? આ સોનું છે. સોનું? કોણ સોનું? સોનું એટલે કનુની નાની બેન સોનું. જો કેવું ગોઠવાઈ ગયું, કનુ સોનું. જો લુચી કેવું હશે છે. કનુ કોણ છે? હવે તારે કનુ નું પણ જાણવું છે. કોણ છે કનુ? અરે બાપા, ભૂલી ગઈ તું? કનુ કાગડો. કનુ કાગડો? મારો બાળપણનો દોસ્તાર, સુરત રહે છે. સૂતર ફેણી ને ડબ્બા મોકલે. સૂતર ફેણી ની ક્યાં માંડો છો? આ છોકરીનો ફોટો તમારી ચોપડીમાં ક્યાંથી આવ્યો? ગોઠવવા દે મને. એમાં એવું થયું, અરે આ કનુ બિચારો સખત માંદો હતો. તેમ શું થયું? એને પેલું હતું. શું હતું? એટલે ભાઈ, શરીરમાં ઘણું બધું, એમાંથી એક એને એ થયું એટલે એને હોસ્પિટલમાં દાખલ કર્યો, આઈસીયુમાં. હવે હું એને મળવા ગયો ત્યારે મારી આ ચોપડી પરણેલા છીએ, કોને કહીએ? મેં એને વાંચવા આપી તો બિચારો મને કે ભાઈ રહેવા દે, મને નથી લાગતું હું આ ચોપડી પૂરી કરી શકું. મેં કહું છતાં તું રાખ. હવે મેં એને ચોપડી આપી, એ વખતે એને આ ફોટો અંદર મૂક્યો હશે. એની બેનનો ફોટો? અરે પણ તો બેનના નહીં તો શું નર્સના મૂકે યાર? હોશિયારી તો મારતા જ નહીં, પાછળ શાયરી પણ લખી છે. તમે મારા બાજીરા, હું તમારી મસ્તાની. ખાઈશું વરસાદમાં પાઉ ભાજી રસ્તા. મેં તે શાયરી વાંચી. હા. ઓહ, એમાં એવું છે કે સોનિયાને શાયરીઓ લખવાનો શોખ છે. આ આ એનો પહેલો પ્રયાસ છે. એમ? ને તમારો કેટલામો પ્રયાસ? અરે બસ કર યાર, તો બોલો ને. અરે પણ તારું આ શંકાશીલ મગજ, પહેલા કેટલામો પ્રયાસ છે એટલે શું કહેવા માંગે? હું થાકી ગયો છું તારાથી. મંજુ કેટલા સવાલો પૂછે, સાલા જવાબો ના જડે એવા સવાલો પૂછે. ભગવાન, બસ બહુ થયું, મને ઉપાડી લે પ્રભુ. ના ના, તમને શું કામ? ભગવાન મને જ ઉપાડી લે. ભલે, આની ઈચ્છા પૂરી કર યાર. શું છે? શું તારે અડધી રાત્રે બધું પૂછે છે? હું કંટાળી ગયો છું તારાથી મન. શું કરશો તમે? હું આપઘાત કરું છું. તારી નજર સામે આ બારીમાંથી કૂદકો મારીને જીવ આપું છું. આ ગ્રાઉન્ડ ફ્લોર છે. મરવા પણ નહીં દે, ઊભી રહે. આ ખુરશી પરથી જમ્પ મારીને જીવ આપું છું અને ચિઠ્ઠીમાં લખતો જઈશ કે પત્નીના ત્રાસથી બચવા માટે મેં. પ્રોફેસર, પ્રોફેસર શું થઈ છે? નીચે ઉતરો પ્રોફેસર, નીચે ઉતરો. હે ભગવાન, હું પાણી લઈ આવું છું, તમે મરી નહીં જતા. શીખીલો ડોબાઓ, આ બધું કામ આવશે. ટેકનિક છે, ટેકનિક. પાણી પી લો પ્રોફેસર. ઢાંકણીમાં પાણી આપ એટલે ડૂબી મરું. ઓકે. પછી આપે છે ઇડિયટ જેવી. નોનસેન્સ. હું ગધેડો છું, ખબર છે. મારી સાથે લગ્ન કર્યા ને મંજુ, એ મારી જિંદગીની મોટામાં મોટી ભૂલ થઈ. થાકી ગયો છું, આટલા વર્ષો મેં સહન કર્યું, હવે હું તને છૂટા છેડા આપી દઈશ. હમણાં જાઉં છું. ઓલરાઈટ, છેલ્લો ચાન્સ આપું છું. ઓકે. આજે તું મને વચન આપ કે આજ પછી તું મારા ઉપર ક્યારે શંકા નહીં કરે. નહીં કરું. એમ નહીં, માથા પર હાથ મૂકીને સમખા. ઓકે. ના, મારા નહીં, ઇડિયટ, તારા માથા પર. મોક. સરસ. સાંભળ, મને મોડું થાય, મને વહેલું થાય, તારે મને કોઈ સવાલ પૂછવાનો નહીં. આજે છોકરીનો ફોટો નીકળ્યો, ભવિષ્યમાં જીવતી જાગતી છોકરી નીકળે. જાઉં છું. સોરી 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 મોડામાંથી અવાજ નહીં. જો હું સુઈ જાઉં છું, મારે કાલે પાછું ઇલેક્શન છે. પાછું ઇલેક્શન? હા, મત ગણતરીમાં લોચો થયો છે. પ્રોફેસર, ઊભા રહો એક મિનિટ. સાડા બારે કોણ આવ્યું? હકુફઈ હશે,
એમને રાતના ઊંઘ નથી આવતી. લે આપણને ઉઠાડવાના? સાલી ડોસલીને. ઘરમાં કોઈ નથી, જાઓ. એ ઉપાધિ, દરવાજો ખોલલી. ઉપાધિ કોણ છે? અરે હું છું કનુ કાગડો. કનુ કા? કનુ ભાઈ 100 વર્ષ જીવશે. મને લાગે છે હું અત્યારે જ ગુજરી જઈશ. આખા ખસો. નહીં. અરે આખા ખસો ને. નહીં મંજુ, કનુ કાગડાને ઘરમાં ન લેવાય. કેમ ન લેવાય? એ પેલો છે. શું છે? એ દારૂડીઓ છે. અરે અડધી રાત્રે લોકોના ઘરમાં જાય, બૈરાઓની છેડતી કરે. ચાલો ખસો. અરે પણ મારી વોટ્સએપ. થેન્ક યુ. હાય ઉપાધિ. નમસ્તે ભાભી. સોરી સોરી, માફ કરજો. તમે ભાભી જ છો ને? બાકી આ ઉપાધિનો ભરોહો નહીં મળે. મારો હારો કોઈને પણ ઘરમાં ઘાલે. કમાલ છે કાગડા. હોસ્પિટલમાંથી સીધો મને મળવા હોસ્પિટલમાંથી. ભાભી આ મારો બહુ જિગરી દોસ્તાર હે કે 5 વર્ષે મહિલા પીધેલો છે. 5 વર્ષે મળ્યા. પીધેલો છે. અમેરિકા હું તો અમેરિકા એરપોર્ટ થી સીધો જ અહીંયા આવ્યો. ન્યુયોર્ક ટુ બોમ્બે. ન્યુયોર્ક? અરે નવસારી થી આગળ નથી ગયો ને ન્યુયોર્ક ની માંડે. ચલો કનુભાઈ, મારે તમારી સાથે વાત કરવી છે. નહીં 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 નહીં. શું ગાંડા કાઢે? અરે પહેલા મને વાત કરવા દે, પછી તું. અરે મારે એમને પૂછવું છે. અરે તારે શું જો ને? તારા આરો હું લઈ આવ્યો આટલી ગાડી. તું અંદર જા, એને માટે શરબત લઈ આવ. જા જલ્દી જા, અંદર જા. તું અંદર જા તાર, અને બે ગ્લાસ લઈ આવ. એટલે આપણે બંને ભેગા થઈને છે ને અહીંયા ચાલુ કરી દઈએ. મારે છે હું કેમ ડ્યુટી ફ્રી નું છે? તારું નખો જ જાય સાલા કાગડા. આટલા વર્ષમાં કોઈ દિવસ નહીં ને તું આજે ટપક્યો. મારી પથારી ફરી જવાની છે. બેસ બેસ મારા બાપ. તકલીફમાંથી જ રસ્તો કાઢવો પડશે. સાંભળ, તું આવી ગયો ને, બહુ સારું થયું. મેં હમણાં જ મારી બૈરીને કહ્યું છે કે તું હોસ્પિટલમાં હતો, સમજો. અને તારી એક બેન છે સોનિયા, એનો ફોટો તે મારી ચોપડીમાં મૂક્યો. બસ આટલું તું એને કહી દે એટલે હું છૂટતો. યાર ઉપાધી, મારો એક પ્રોબ્લેમ છે. મને બંને કાને હંભરાતું નહીં મળે. માને તું બેરો થઈ ગયો? ના ના, એવું નથી. હું બેરો થઈ ગયો છું. ના, એ જ બોલ્યો હું. ભોગ લાગશે મારા. શું કરવું? હમણાં પેલી આવીને સવાલો પૂછશે, તારી બેન કોણ, તારી માં. બેરિયાને સમજાતું. મંજુ આવશે, મારી વાઇફ. ઓ તારી પ્રોગ્રામ. અરે તારા કંટોળા પ્રોગ્રામ. અહીંયા ઉઠમણાના પ્રોગ્રામ થશે. મરી જઈશ. સાંભળ, જો હું તને ઇશારા કરીશ એટલે તારે હા પાડવાની. હા 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 હા. જો હું હા 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 અને ના ના ના. સમજી ગયો? સમજી ગયો. અને આ ના ના કેવાનું? કરવી મજા આવતી. આલો શરબત. તારી મમ્મીએ મોકલાવેલું શરબત છે? અરે આ 4 વર્ષ જૂનું છે. કીડીઓ પણ હવે એની બાટલી પર નથી ચડતી. કનુભાઈ, મારે તમને કંઈક પૂછવું છે. તમે 15 દિવસથી મુંબઈમાં જ હતા? દેખાતું નહીં મને. હમણે તમને વાંચવા માટે ચોપડી આપી હતી. અરે ભાઈ, અમે નાના હતા ને, નિશાળમાં એકબીજાને આવી રીતે ચીડવતા. હું એને કાગડો કાગડો કહું, એ મને નાગડો નાગડો. એકચ્યુઅલી ફેન્સી ડ્રેસમાં એ કાગડો બન્યો હતો. તમે એને મને જ મળ્યું હતું. આમણે તમને વાંચવા માટે ચોપડી આપી હતી. તમારી બેન નું નામ સોનિયા છે. નિમોનિયા કોને થયેલો? અરે આ શું સાંભળે છે? તમારી બેન કવિતા લખે છે. સવિતા? ના, એ તો ઉપાધિ નું પપલું. ઝાડ પાછળ પપ્પી કરતા પકડાઈ ગયા. એ તેનારા દોસ્તાર નું આ રીતે સ્વાગત કરતો છે એની બેન ને? તો
આ કોણ છે? ફટકો. ફટકો સોનિયાનું રાશિ પરથી નામ ફટકો હતું. એક ફટકો દઈશ ને તમને. આ તમારી બેન છે? હા કે ના? હા. ઓકે. ના. તમારું